बात कर रहे हैं चैप्टर नंबर 14 मार्जिनो प्यालो स्टैंडर्ड 12 महेंद्र जोशी लिखने वाले बंदे का नाम है दैट इज गुलाबदास ब्रोकर। गुलाबदास हरजीवन भाई ब्रोकर जन्म पोरबंदर में। अभ्यास और व्यवसाय मुंबई में करियो अने टूकी वार्ता एने खूब सारी रीते लखी अने एना कारणे टूकी वार्ता अने गुलाबदास ब्रोकर ए बने एक साथ जन्म्या हो गुजराती साहित्य ने लागे छे। लता अने बीजी वातो, वसुंधरा अने बीजी वातो, उभी वाटे, सूर्या, मानस ना मन, प्रेम पदार्थ जेवी वार्ता संग्रह अपना मन ने एक फूलना गुलदस्तानी जेम भरी जाए छे। बधा फूलनी कंईक अलग सुगंध होय छे, अलग ज रंग होय छे, अलग ते आकार होय छे। एवी रीते गुलाबदास ब्रोकर ने बधी ज वार्ताओं कंईक नवुं ज बतावी जाय छे अने तेमांथी आजनुं आपुं आ एक फूल जेनुं नाम छे माजीनो प्यालो। वार्तामां लेखके मानव स्वभावनी केटली खासियतोनुं खूब ज सुंदर रीते वर्णन कर्युं छे। आपणे एवुं मानीए छीए के मनुष्यनी अंदर स्त्रीमां सिक्स सेंस होय छे અને એટલા માટે એ વધારે બુદ્ધિશાળી ગણવામાં આવે છે। પણ જો એ સ્ત્રી કોઈ ઘરડું પાત્ર હોય તો એમ પણ આપણે કહી શકાય કે એ સ્ત્રી પાસે અનુભવનું પણ જ્ઞાન છે। તો અનુભવનું જ્ઞાન અને સાથે સિક્સ સેન્સનું જ્ઞાન એટલે સર્વશ્રેષ્ઠ એ જ ગણવામાં આવે। તો એની સામે તુચ્છ અને સામાન્ય તો બાળકો જે હમણે ત્યાં દુનિયામાં પ્રવેશ કર્યા છે તેની પાસે નથી દુનિયાનું જ્ઞાન કે નથી સમાજનું જ્ઞાન કે નથી પોતાનો માનસિક વિકાસનું જ્ઞાન। પણ ઘણી વખત નાના બાળકો પણ આપણને એટલી સારી વાતો સમજાવી જાય છે કે આપણને પણ આપણી જાત ઉપર વિચારવાનું મન થાય। બસ આવો જ માનવ સ્વભાવ અને આવી જ કેટલીક ખાસિયતોની ખૂબીથી આ વાર્તા ટૂંકી વાર્તા ગુલાબદાસ બ્રોકર આપણી સમક્ષ લઈને આવ્યા છે। વાત કરી છે મુંબઈ જેવા શહેરની। મુંબઈના સારા વિસ્તારમાં રહે છે એક માજી પોતાના કુટુંબીજનો સાથે। માજી આજકાલ બીમાર છે, બુઢા છે અને એના ઘરની અંદર એક તુફાન આવ્યું છે। તુફાન છે એક ચાંદીનો ગ્લાસ શોધવાનો। આમથી આમ દોડધામ ચાલી રહી છે। ચારે તરફ એ ચાંદીના ગ્લાસ એટલે કે પ્યાલાની ખોજખબર ચાલુ થઈ ગઈ। બુઢા માજી પણ માંદા છે, બીમાર છે, પણ તે છતાં આ તપાસમાં એ પણ જોડાયા। ઘરમાંથી કોઈએ કહ્યું, પણ એ જાય ક્યાં? ત્યારે વળી પાછું બીજા એની સામે પ્રશ્ન ઊભો કર્યો, આજે તો ઠીક છે કે નાની ચીજ ગઈ, પણ આવી રીતે કાલ સવારે કોઈ મોટી ચીજ પણ ચાલી જાય તો શું સમજવું આપણે? આમ પ્રશ્નો ઉપર પ્રશ્નો ચાલતા હતા અને માજીના પ્યાલાની શોધવાની તડામાર તૈયારીઓ શરૂ હતી। આ બધા વાક્યોની વચ્ચે વસ્તુની શોધખોળ ચાલી રહી હતી જ્યારે ઘરનો ખૂણે ખૂણો તપાસાઈ ગયો। જે જે જગ્યા પર એ ચાંદીનો પ્યાલો એ વસ્તુ મુકાયો હોય તે બધી જગ્યાએ તપાસ થઈ ગઈ, પણ તે છતાં ખોવાયેલી ચીજ ના મળી। ત્યારે ઘરના બધા જ માણસોને અંતે ખાતરી થઈ ગઈ, ભરોસો થઈ ગયો કે આ ચીજ ક્યાંય મુકાઈ નહોતી ગઈ પણ ચોરાઈ ગઈ હશે, અથવા તો ચોરાઈ જ ગઈ હતી। એ ચોરાઈ ગયેલી કે મુકાઈ ગયેલી વસ્તુ સાવ સામાન્ય હતી અને એ હતી માજીનો ચાંદીનો પ્યાલો। માંદા માજી તેમના એક જૂના ઓરડામાં આખો દિવસ પડ્યા રહેતા હતા। પોતાની ખપની એટલે કે ઉપયોગની દરેક વસ્તુ એના ઓરડામાં મોજુદ હતી। તેના ખાટલાની બાજુમાં દવાની બાટલીઓ, દવા પીવા માટેની પ્યાલી અને ચમચી, આ બધું જ એની પથારી પાસે રહેતું। અને હા, માજીના સદભાગ્ય એટલા સારા કે જમવાની છૂટ હતી તે છતાં માજી દિવસમાં બે વખત રસોડામાં જતા, એટલું જ, બાકી તો માજી માટે પથારી ભલી અને એ ભલા, એટલે કોઈને હેરાન પરેશાન માજી કરતા ન હતા। આ તેના ઓરડામાં
पड़िया रहता। पर हाँ, खास एक वार के पानी पीवानी माटली एना ओरडामां हती अने ए ओरडानी त्रण बारीओमांनी एक बारी पर ए पानीनी माटली पड़ी रहती हती। तेना उपर एक चांदीनो प्यालो पड्यो हतो અને અત્યારે એ બારી અને બારીની અંદર રહેતી એ નાનકડી એવી માટલી અને માટલીની ઉપર જે રહેતો પ્યાલો એ આજે મળતો ન હતો। આથી ઘરમાંથી જ્યારે એ ક્યાંય ન મળ્યો ત્યારે ઉપર કહ્યા પ્રમાણે પ્યાલો ચોરાઈ ગયાની ઘરના બધા જ માણસોને ઘરના બધા જ વ્યક્તિઓને ખાતરી થઈ ચૂકી હતી। વાત કરીએ આપણે ઘરની, જે મુંબઈ પરામાં આવેલું હતું। ઘર નાનું હતું છતાં સફાઈદાર હતું। શબ્દ જરા ધ્યાનથી સાંભળજો, ગુલાબદાસ ડોકર ખરેખર એક ટોંટમાં પણ એક કટાક્ષમાં પણ આપણને ઘણી સારી વસ્તુ સમજાવી જાય છે। શબ્દ પ્રયોગ તમે ખાસ જુઓ, ઘર નાનું હતું છતાં સફાઈદાર હતું, નીચે પાંચ ઓરડા અને ઉપર પાંચ ઓરડા, ઓરડા મતલબ રૂમ, આજુબાજુ એક નાનું નાનું, આજુબાજુ મતલબ આગળ અને પાછળ નાનું નાનું એક કમ્પાઉન્ડ। તો તમે વિચાર કરી શકો છો કે આગળ પાછળ બે કમ્પાઉન્ડ, નીચે પાંચ રૂમ, ઉપર પાંચ રૂમ, અને તે છતાં નાનકડું એવું ગુલાબદાસ બ્રોકરે આપણને ખૂબ જ સારી રીતે એક કટાક્ષમાં કહ્યું। જો આપણે આ શબ્દોને સમજવાનું શરૂ કરશું તો જ કદાચ આપણે આ ગુલાબદાસ બ્રોકરની ટૂંકી વાર્તાને યોગ્ય અર્થમાં સમજી શકશો। માજીના ઓરડાની ત્રણેય બારીઓ એક કમ્પાઉન્ડમાં પડતી હતી, તેમાંની બે બારીઓ ઉપરના માળ તરફ ચડવાના રસ્તા પર પડતી હતી। માજી ઓરડાના મધ્ય ભાગમાં ખાટલો પાથરે અને ત્યાં સૂતા, ખાટલાની નીચે દવાની બાટલીઓ, દવાની પ્યાલી અને ચમચી પડી રહેતી, અને ત્યાંથી સૂતા સૂતા સામેની બાજુમાં જે બે બારી હતી એમાંની એક બારી ત્યાંથી જોઈ શકાતો હતો કે ઉપર જે પાંચ ઓરડા છે તે તરફ જવાનો દાદર એ બારી ખોલી એટલે તરત જ દેખાય આવે। અને એવું પણ બને કે જે પણ એ દાદર ચડે એને બારી દેખાય આવે। બારી જો ખુલ્લી હોય તો માટલી દેખાય આવે અને માટલી પર પડેલો એ ચાંદીનો ગ્લાસ પણ દેખાય પડે। આથી માજીને ખબર હતી કે જો કદાચ કોઈ ત્યાંથી મારો ચાંદીનો ગ્લાસ લઈ લેતો, અને વધારે ભાગે માજી એ બારી બંધ જ રાખતા હતા, ક્યારેક ક્યારેક ખોલે પણ ખૂબ જ તકેદારીની સાથે તેને બંધ પણ કરી દેતા હતા। તેમાંની બે બારી ઉપરના માળ તરફ ચડવાનો રસ્તો હતો, તે રસ્તા પર પડતી હતી। જે બારી ઉપર પાણીની માટલી પડી રહેતી હતી તે બારી તો ઉપર જવાના દાદરની છેક નજીક હતી। તે માટલી ઉપર સદા સર્વદા પડે રહેતો પ્યાલો અને ઉપર જરા કોઈને તફડાવી ન જાય એ માટે ખાતરી માટે હંમેશા માજી એ બારી બંધ રાખતા હતા। ઉપરના ભાગ પર રહેનારા લોકો એવું કરે નહીં, પરંતુ આ તો મુંબઈ પરાના રહેનારા લોકો, એના પર વિશ્વાસ હતો। પણ હા, મુંબઈ પરાના રહેવાના લોકો પર વિશ્વાસ હતો, પણ હા, કોણ જાણે કોઈ વાર નોકર ચાકરની દાનત બગડી જાય તો એની ઉપર એને વિશ્વાસ નહોતો, જેની માજીને ખાતરી થઈ ગઈ હતી। ત્યાલો ઘરમાં ક્યાંક આડોડો મુકાઈ ગયો નથી પણ ચોરાઈ ગયો છે તેવો એને ખ્યાલ આવી ગયો, એટલે બારીમાં એ પ્યાલો પડ્યો રહે છે। સવારે ઉઠતા વેત જ તુરંત જ ત્યાલો ન મળતા એની તપાસ કરવાનું શરૂ કરી દીધું, અને બારી જાજો ભાગ બંધ જ રહેતી હોવાથી તે આજે ખુલ્લી છે કે બંધ છે એની દરકાર માજીએ લીધી નહોતી, એટલે તરત જ તે માજી ત્યાં દોડી અને ગયા અને બારીને જોયું તો બારી અડધી ખુલ્લી પડેલી હતી, એટલે માજીના પગ ધ્રુજવા લાગ્યા, તેના પેટમાં ફાળ પડી અને સાથે સાથે નક્કી પણ કરી દીધું મનમાં કે હા, આ બારી ખુલ્લી રહી ગઈ, અડધી બારી ખુલ્લી માંથી તે મારો પ્યાલો ભરખાઈ ગયો છે એટલે કે ચોરી થઈ ગયો છે।
એટલે માજી બૂમ પાડી, આ બારી કોણે ઉઘાડી મૂકી હતી? બધા ત્યાં દોડી આવ્યા, બધાએ જોયું બારી ખુલ્લી છે, એટલે સર્વની અનુમતિ પ્રમાણે એવું નક્કી થયું કે કોઈ મોટે રાયે તો આ દુષ્કૃત્ય નહીં કર્યું હોય ને, કોઈ પણ હોય, પણ બાળક એના પાપનો શિર હંમેશા પોતાના માથે નથી લેતો. બાળકોમાં આવી એક આદત હોય છે કે જો તમે એને ધમકાવીને કહી દો, એનાથી ભૂલથી એ કાર્ય થઈ ગયું, એને ધમકાવીને કહી દો કે કોણે લીધો છે, તો હંમેશા બાળકો પોતાના આરા બીજા ઉપર નાખી દે ડરને લીધે. અને જો મોટેરા હોય તો એ હંમેશા પોતાનું દુષ્કૃત્ય હંમેશા બીજાને પાસમ કરી આપે. પણ કહે છે ને કે પંચ બોલે ત્યાં પરમેશ્વર, એ ન્યાય નક્કી કર્યું. બાળકોએ કોઈના કામમાં ન હતા એ માજીએ પોતાની આંખો દ્વારા કે પોતાના અનુભવ દ્વારા સમજી ગયા. કારણ કે માજીએ ગુસ્સાભરી આંખે બાળકો સામે જોયું, ઓરડામાંથી પાપના જાણતા અને અજાણતા ભાગીદાર જેવા બધા બાળકો ત્યાંથી રવાના થઈ ગયા. એટલે માજીને હવે ખાતરી થઈ ગઈ કે આ મોટેરાનું કે નાનેરાનું આ કૃત્ય નથી. હવે નક્કી થઈ ગયું કે ચોરી એ બારી વાટે થઈ હતી, અને વસ્તુ નક્કી થતા ચોર પણ નક્કી થઈ ગયો હતો. કેવી રીતે? કે આ જે ઘર હતા એના એક માલિક એટલે કે શેઠ હતા, અને શેઠની પાસે એક નોકર હતો. તે નોકર હમણાં થોડા સમયથી ઉપરના જે પાંચ રૂમ જે ભાડે આપેલા હતા તેની અંદર રંગ રોગાનનું કામ એટલે કે વ્હાઇટ વોશનું કામ, કલર કરવાનું કામ ચાલુ હતું. તેનો બધો સામાન ઉપરના પાંચ રૂમમાં લાવીને રાખી દીધો હતો, અને એ માટે એ નોકર આખો દિવસ શેઠ પાસે એની દુકાન પર કામ કરે, અને કામ કર્યા પછી રાતે એ ઉપરના પાંચ રૂમમાં આવી અને શાંતિથી સૂતો હતો. એટલે થયું કે ઘરના કોઈ વ્યક્તિએ લીધો નથી, બાળકોએ લીધો નથી, બારી ખુલ્લી રહી ગઈ છે અને ઉપર મોડે મોડેથી હંમેશા નોકર આવીને સૂવે છે. આથી બીજું કોઈ ના હોઈ શકે, એ નોકર જ હોવો જોઈએ. પહેલેથી જ માજીને અવિશ્વાસ નોકર ઉપર, એટલે તરત જ તેના નાના દીકરા મણિયાને કીધું કે મણિયા જા ઉપર જઈને જોઈ આવ નોકર છે કે નહીં. મણિયા તરત દોડીને ઉપર ગયો, જઈને જોયું તો ત્યાં નોકર ન હતો. આખરે ખાતરી ભરોસામાં થઈ ગઈ કે ભાઈ હા નોકર નથી, એટલે ચોરી નોકરે જ કરી હોવી જોઈએ. પણ નોકર નથી તો નોકર ગયો ત્યાં, જ્યાં ગયો હોય ત્યાં પાછો તો આવશે જ તે. કારણ કે એ સમયમાં ચાંદી એટલું બધું મોંઘું નહોતું, માત્ર 10-12 રૂપિયામાં ચાંદીનો પ્યાલો આવતો હતો. એટલે 10-12 રૂપિયામાં કોઈના નસીબ ના ખુલી જાય. નોકર નોકરી છોડીને તો ભાગશે નહીં, આવશે જરૂર, પણ ક્યારે આવશે, ક્યાં મૂકીને આવશે, એ માટે થોડો સમય પસાર કરવો જરૂરી હતો. હમણાં 1.5 મહિનાથી ઉપરના ભાગ ખાલી પડ્યો હતો. ઘર આખામાં ચૂના લગાડવાની ક્રિયા ઘરના માલિક તરફથી 2 દિવસથી શરૂ થવાની હતી. તે માટે જરૂરી માલ સામાન આવી ગયો હતો, તેમાંનો થોડો ભાગ હમણાં ઉપર જ કોઈ રહેતું ન હોવાથી ઉપરના ભાગમાં થોડો સામાન ગોઠવાયો હતો, અને તેને સાચવવા માટે એક નોકર હમણાં 2-3 દિવસથી ઉપર સુવાવતો હતો. રાતના સુવા માટે મોડો મોડો આવતો, અને આજે વહેલો ક્યાંક ચાલ્યો ગયો. બધી વસ્તુઓ સાચવવાની સાથે કદાચ એવું પણ લાગે છે કે તેણે માજીનો પ્યાલો પણ થોડો સાચવી દીધો. તે પોતાના માથે સવારમાં એની પાકી વ્યવસ્થા કરવા માટે જરૂર ક્યાંક ચાલ્યો ગયો હશે એવું બધાને શંકા થવા લાગી. આવી રીતે બધા જ તેના પુનરાગમનની રાહ જોવાનું નક્કી કર્યું અને ત્યાં બેઠા.